ડ્રાઈવર એનું લોય એક છે એ આજે ફરી ચીખલીમાં ખબર પાડી દીધું, પરમ દિવસે ધરમપુરમાં ખબર પાડી દીધું, કાલે વાંસદામાં ખબર પાડ્યું, એટલે તો સરકાર હલી ગઈ અને લોલીપોપ આપવાનું ચાલુ કરી દીધું. જયારે આ કાયદો બનાવ્યો ત્યારે લોકસભામાંથી કોણ બોલ્યું? તો એમના કોઈ પ્રતિનિધિ આવીને જાહેર કર્યું કે અમે રદ કરીએ છે, તો આપણે માની લેવાનું? આપણી લડાઈ ચાલુ રહેશે. ચાલુ રહેશે કે નહીં? તો 8 તારીખે બંધ કરાવું ત્યારે હું થાય. વલસાડ, નવસારી, સુરત અને તાપી બધી જ જગ્યાએ બંધ કરવાના છે, તેમાં તમારો સહયોગ જોઈશે. તમે બંધ કરાવશો? કરે તો આપણે 5 જિલ્લામાં ચક્કા જામ કરવાનું છે. કરવાનું છે ને? 8 તારીખ સુધી જો આ કાર્યક્રમ, આ કાયદો બંધ ન કરે, રદ ન કરે, તો અમારું આંદોલન ચાલુ રહેશે. ગઈકાલે પણ આપણા મિત્રો એ વાત કરી મને કે પોલીસ નથી ભેગા થવા દેતા. મારા ગણદેવાના મિત્રને કાલે ફોન આવ્યો, એમ કે પરવાનગી લેવાની કે છે. મેં એમ કીધું આપણી પાસે લાયસન્સ તો બધા પાસે છે. આજે આ કાળા કાયદાના વિરોધમાં આપણે સૌ ભેગા થયા છે ત્યારે મારા મિત્ર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ, રૂઢિ પ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ આપણા સૌના આગેવાન એવા રમેશભાઈ, મારા મિત્ર અને તાલુકા પંચાયત ધરમપુરના સદસ્ય એવા કલ્પેશભાઈ, ઈશ્વરભાઈ, નિકુંજભાઈ, તમામ આગેવાનો મિત્રો, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, કોઈ આંદોલનની શરૂઆત ક્યારે થાય ખબર? જ્યારે એના પર અત્યાચાર થાય ત્યારે. તમે બધા જ પોતાના કામોમાં વ્યસ્ત હતા, બધા જ પોતપોતાનું કામો કરતા, રોજ સવારે ગાડી પર બેસી જતા અને જે પણ કામ સોંપે તે લાવતા ને કરતા. પરંતુ અચાનક એવું થયું, ખળભળાટ, કે લોકસભામાં એક કાયદો પસાર થયો, રાજ્યસભામાં પસાર થયો, રાષ્ટ્રપતિએ પણ સાઇન કરી દીધી, પછી આપણને ખબર પડી કે આ કાયદો કેવો છે. એ પહેલા સોશિયલ મીડિયામાં આવ્યું, મારા પર 3-4-5 જગ્યાએથી ફોન આવ્યા, અમે પણ અભ્યાસ કર્યો, કલ્પેશભાઈ સાથે ચર્ચા કરી, રમેશભાઈ સાથે ચર્ચા કરી, શૈલેષભાઈ સાથે ચર્ચા કરી, પણ આ કાયદો કેવો કાયદો? કે 10 વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાનો જુર્માનો, 7 લાખ રૂપિયાનો દંડ. મને આમાંથી એક ડ્રાઈવર હાથ ઊંચો કરીને કે તમારા ઘરે 2 લાખ રૂપિયા છે કોઈ પાસે? બીજું, આપણે કોઈ પણ ટ્રક માલિકોના વિરોધમાં નથી. એ માલિક પણ એવું વિચારે કે મારા ડ્રાઈવરને 10 વર્ષની સજા ન થવી જોઈએ, વિચારે ને માલિક. પરંતુ આ સરકાર જ્યારે કાયદો બનાવે ત્યારે કોઈ પણ એસોસિએશનને પૂછવું જોઈએ કે ડ્રાઈવરોને પૈસા કેટલા આપે, કેટલો પગાર તમારો? 50,000, 20,000, 10,000 કે 15,000? 10 કે 15,000 નો પગાર જયારે લેતા હોય, 12,000 નો પગાર લેતા હોય, ત્યારે એનું પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલતું હોય એ પ્રશ્ન છે. પાછું રોડ પર નીકળવાનું મોતનું જોખમ, કદાચ સાંજે આવે નહીં આવે, લાશ આવે. રસ્તામાં પોલીસ વાળા ધમકી આપે, કઈ ને કઈ દંડ ભરાવે, અને રસ્તામાં પંચર પડે એટલે પાછો એક દિવસ આપણો પાકો. આટલું બધું જોખમમાં સરકારે એવો કાયદો બનાવવો જોઈતો હતો કે કોઈ પણ એક્સિડન્ટ થાય ને વાહન ચાલક એટલે ડ્રાઈવરને પગ તૂટી જાય તો 5 લાખ આપવાના, હાથ તૂટી જાય તો 2.5 લાખ રૂપિયા આપવાના, આંખ ફૂટી જાય તો 2 લાખ રૂપિયા આપવાના, અને એને કાયમ માટે એની મોત થાય તો એને 10 લાખ રૂપિયા આપવાના, એવું જાહેર કરો. પણ આ સરકાર એ નાના લોકોની સરકાર નથી. આજે ડ્રાઇવિંગનો વ્યવસાય કોણ કરે? એસટી સમાજ કરે, ઓબીસી સમાજ કરે,
માઇનોરિટી સમાજ કરે, એસસી સમાજ કરે, ગરીબ વર્ગ કરે, મધ્યમ વર્ગ કરે, એ સિવાય કોઈને ડ્રાઇવિંગ કરતા જોયા છે? કોઈ છે? ત્યારે આ સરકાર માત્ર નાના સમાજને કચડવા માટે આવા કાયદા બનાવે છે અને નાના સમાજને લૂંટવા માટે આવા કાયદા બનાવે છે. ત્યારે આવી સરકારની સામે આપણે બંડ પોકારીએ ત્યારે કેટલાક સત્તાના લાલચો એની પાસે જઈને કહી દે કે અત્યારે અમારા ડ્રાઈવરોને લોલીપોપ આપી દે એટલે શાંતિથી બેસી જાય. અરે ભાઈ, હવે લોલીપોપ અમે ખાધેલા હતા અને ફેંકી બી દીધેલા. બાર તાપી નર્મદા રિવલ્ડિંગ પ્રોજેક્ટ ની ચાર રેલીઓ કરી અને ચાર રેલીઓ પછી અહીને જ સાંસદે એવી વાત કરેલી હતી કે આવો કોઈ કાયદો જ નથી અને આવો જો કાયદો હોય તો અમે રદ કરશું નહીં પણ મોકૂફ કરશું એવી વાત કરેલી હતી. આજે અમારી પાસે એ વિડીયો પણ છે. અહીંના જ કેટલા એમએલએ એમ કહેતા હતા કે આવો કોઈ પાર પાપી વાળો કોઈ એમ કે કઈ બંધ બનાવવાનો પ્રોજેક્ટ જ નહીં મળે અને એ જ પાછા આવીને એમ કહે કે અમે આ પ્રોજેક્ટને રદ કરીએ છીએ, બંધ કરીએ છીએ એમ કહે. ત્યારે નવાઈ લાગે એવા લોકો પર કે ભાઈ તને પહેલે કહેવાનું છે નથી, પછી કઈ મોકૂફ કરીએ અને પછી કઈ રદ કરીએ. અત્યારે પણ આપણી એકતા તોડવા માટે, સંગઠન તોડવા માટે એમ કે છે કે અમે અત્યારે મોકૂફ કરીએ છીએ. ભાઈ અમને મોકૂફ નહીં જોઈતું છે, રદ જીવે છે, પાછો ખેંચો. પાછો ન ખેંચતો તમે 8 તારીખ નું એનાઉન્સમેન્ટ કરેલું જ છે. નવસારી જિલ્લાનું, ડાંગ જિલ્લાનું, વ્યારા તાપી જિલ્લાનું અને વલસાડ જિલ્લાનું 8 તારીખ નું એનાઉન્સમેન્ટ છે, જેમાં આપણી સાથે આજે મહુવામાં સુરત જિલ્લાવાળા બી જોડાયા. એમણે પણ કીધું છે તમારા બંધમાં તમે આવેદન પત્ર આપે એમાં અને ચક્કા જામમાં અમે તમને સહકાર આપવાના છે. એમણે વાત કરી જ છે. આપણને આપણું આંદોલન 16 જેટલી રેલી અમે પાર તાપીમાં કરી, એક પણ કાંકરી ચાડો થયો નહીં, એક પણ જગ્યાએ કોઈ હિંસા થઈ નહીં, એક પણ જગ્યાએ એક રૂપિયાની ચોરી નથી થઈ, પણ એક જગ્યાએથી ચોરી ગાંધીનગરમાં પાકીટ ચોરાયા. એનો મતલબ આપણે કોઈ ચોર નથી, આપણે હિંસા ફેલાવનારા નથી, પણ જ્યારે અમારા પરિવાર પર આવે, અમારી રોજી રોટી પર આવે ત્યારે અમે કોઈને છોડવાના બી નથી. મને નવાઈ લાગે પરમ દિવસે ઘણા બધા આગેવાનો ભેગા થયા હતા. અહીંના આગેવાન યોગેશભાઈ નો ફોન આવ્યો કે અહીંયા બધા ભેગા થતા છે અને બ્લોક કરાવવાના છે. વાસ્તામાં પણ બ્લોક કરાવતા હતા, ધરમપુરમાં પણ કરાવતા હતા, પણ અમે એમને ના પાડી. ના એટલા માટે પાડી, આપણે બંધારણમાં માનનારા લોકો છે, આપણે શાંતિમાં માનનારા લોકો છે. જ્યારે કોઈ ઉશ્કેરે અને ઉશ્કેરાઈ જઈને આપણે ખોટું કૃત્ય કરીએ એનાથી પરિણામ નથી મળવાનું. આ સરકાર સેનાથી ગભરાય છે? આ સરકાર આટલા માથાથી ગભરાય છે. આ સરકાર સેનાથી ગભરાય છે? સંગઠનથી ગભરાય છે. આ સરકાર સેનાથી ગભરાય છે? આંદોલનથી ગભરાય છે. આપણે એ જ રસ્તે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું છે. આટલી 4-5 મીટિંગ માં જો સરકારની ફાટી પડી હોય ને તો 8 તારીખે બંધ કરાવું ત્યારે શું થશે? 8 તારીખે આપણે વલસાડ, નવસારી, સુરત અને તાપી બધી જ જગ્યાએ બંધ કરવાના છે. તેમાં તમારો સહયોગ જોઈશે. તમે બંધ કરાવશો? કરાવશો? અને સોશિયલ મીડિયામાં જોઈને ઘરે જ બેહી રહીને, ખુરશી પર બેહીને જોઈને ખુશ થયા કરે કે ચાલો યોગેશભાઈ બંધ કરાવે એટલે અમને બી પૈસા, અમને તો ડ્રાઇવિંગ નું મળવાનું જ છે ને. પણ એવી રીતે નહીં થાય ભાઈ. બધાએ નીકળવું પડે, બધાએ જોર કરવું પડે અને બધાએ પોતાના માલિકને બી કહેવું પડે અમે માલિક તમારા દુશ્મન નથી, તમે પણ અમારી સાથે જોડાઓ કારણ કે અમે પણ તમને રોજી રોટી આપીએ છીએ ને, આપણે આપીએ છીએ ને. અને ઘણી બધી વાર મને ને રમેશભાઈ ને કલ્પેશભાઈ ને એવું કહેવામાં આવે, આ તો આદિવાસી 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 ની જ વાત કરે. જેના પર અન્યાય થાય છે બધાની જ અમે વાત કરીએ છીએ. ઓબીસી સમાજ પર અન્યાય થાય અમે એમની સાથે છે, મુસ્લિમ સમાજ પર અન્યાય થાય અમે એમની સાથે છે, કોળી સમાજ ને અન્યાય થાય અમે એની સાથે છે, અન્ય સમાજ ને નુકસાન થાય અને કઈ પ્રોબ્લેમ થાય અમે એમની સાથે છે. આજે આવી ગયું છે. આજે માત્ર ડ્રાઈવર આદિવાસી જ લોકો ડ્રાઈવર નથી, બધા જ સમાજના આજે બેઠા છે. ત્યારે કહેવા માંગુ છું, કોઈ પણ ભરમાવે ભરમાવો નથી, અનંત પટેલ, રમેશભાઈ, કલ્પેશભાઈ, આખી અમારી ટીમ સમગ્ર સમાજની સાથે છે. જ્યાં અન્યાય થશે ત્યાં લડત ચલાવવા છેલ્લા શ્વાસ સુધી અમે આવીશું. કલ્પેશભાઈ કીધું અનંતભાઈ ઘરે બેસજો, અનંતભાઈ ઘરે બેહવા વાળા મળે નહી.
આનંદભાઈ ને તો હવાર એક ચક્કર ચાલુ થઈ જાય તે જ ગમે. જે અન્યાય થાય તમે પહોંચી જશું કસ્ટોડિયલ ડેથ માં, પણ અમે પોલીસ સ્ટેશન 8-8 વાર ઘેરેલું છે, જેને ની ખબર હોય ને તે જાણી લે. અન્યાય ની સામે લડશે અને લડતા લડતા અમારો જીવ જાય ને તો પણ અમને પરવા નથી. બધા જ પોતાનો વ્યવસાય કરતા હોય, બધાનો ધંધો કરતા હોય, અને આ પર તમારી રોજી રોટી છે, અને કોઈ છીનવવાની કોશિશ કરશે, અને કોઈ વિચારે એમ કે અમે ડ્રાઇવિંગ નહીં કરીએ, એવું નહીં કરતા. ડ્રાઇવિંગ નો વ્યવસાય છે, ચાલુ કરો. આપણે ગાડી પરથી ઉતરી જશું અને આપણે ઘેરે જઈને ખેતીવાડી કરવા લાગશું, પરંતુ એવું નથી. આપણે પણ આપણા ઘરના કામમાં, રોજી રોટીમાં આપણે નીકળવાનું છે, આપણો વ્યવસાય છે. પરંતુ જેને કાળો કાયદો બનાવ્યો છે એને ઘરે દેહાડવાનો સમય બી આવી ગયો છે. આવ્યો છે ને, કેન્દ્રમાંથી આ કાયદો પસાર થાય છે, કેન્દ્રનું ઇલેક્શન બી 2024 નું આવે છે. સરકાર જો સાનમાં નહીં સમજે તો 2024 માં ઘરે બેહાડ્યો ને. હા, જે આપણી સાથે આવીને આપણી અન્યાયની લડતમાં આપણી વચ્ચે આવીને બેસે એવા નેતાને પસંદ કરજો. બાયલા નેતાને કે તમે ઘરે બેસો, મારો આપણી સાથે ખભા પર હાથ મૂકીને બેસે, આપણને નાના નહીં સમજે, આપણી લડતમાં આપણા કરતા પહેલા આગળ આવી જાય એવા લોકોને પસંદ કરજો. બાકી રાજકારણ કરવા નથી આવ્યા, અમે લોકોની સમસ્યાનું હલ કરવા માટે આવ્યા છે. અને હું તમને ખાતરી આપું છું, 8 તારીખ સુધીમાં જો આ કાયદાને કાયમ માટે રદ ન કરે તો આપણે 5 જિલ્લામાં ચક્કા જામ કરવાનું છે. કરવાનું છે. અને ઘર પાસેનો રસ્તો આવે જિલ્લા પંચાયત વાળો, એ નથી બંધ કરવાનો. અને ગ્રામ પંચાયત નો ફળિયાનો રસ્તો નથી બંધ કરવાનો. અરે આ રાજ્ય સરકાર નો રસ્તો નથી બંધ કરવાનો, મુંબઈ દિલ્હી નો જ રસ્તો બંધ કરવાનો છે. રસ્તા ચક્કા જામ કરવાના છે, બાકી નાના નાના કામમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો આપણે 8 તારીખ નું ગાંઠ બાંધી લેવો, પછી આપણા લોકો જરા આળસ કરે. આજે તો પાણી મૂકવાનું છે, આજે તો મારતા બીમાર છે, આજે તો અમારતા પશુ બીમાર છે. એવું કરવાનું હોય તો ભાઈઓ હમણાંથી જ બીમારીમાં જ પડી જાવ જાતેથી. આપણે 8 તારીખ માટે બધાએ સંકલ્પ લેવાનો છે, હાથ ઊંચા કરીને સંકલ્પ લેવો. 8 તારીખ સુધી જો આ કાર્યક્રમ આ કાયદો બંધ ન કરે, રદ ન કરે, તો અમારું આંદોલન ચાલુ રહેશે. આભાર. સૂત્ર બોલાવી, લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે. સૌને જય જોહાર, જય ભારત.